તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે, જે અંગેનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. બીજી તરફ લોકોને રિવરફ્રન્ટ પર ન જવાની સૂચના આપવામાં આવી છે. તો સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાવવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે. નદીમાં પાણી છોડવાના પગલે રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે. તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે ધરોઈ ડેમમાં પણ સતત નવા નીરની આવક થઈ રહી છે, જેના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે, જે અંગેનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. તો બીજી તરફ લોકોને રિવરફ્રન્ટ પર ન જવાની સૂચના આપવામાં આવી છે. સાબરમતી નદીના પાણીનું જળસ્તર વધી શકે છે, જેના કારણે લોકોને રિવરફ્રન્ટ પર ન જવા સૂચના આપવામાં આવી છે. તો સાબરમતી નદીમાં પણ સતત પાણી આવી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી જે પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે, નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી પર આવેલો રિવરફ્રન્ટ બંધ કરાયો છે અને લોકોને રિવરફ્રન્ટ પર ન જવા માટે અપીલ કરાઈ છે. તો વધુ વિગતો માટે જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ. જી વિરેન્દ્ર, જે રીતે ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે, સાબરમતી નદીનું જળસ્તર વધી રહ્યું છે અને રિવરફ્રન્ટ બંધ કરવામાં આવે છે, શું વિગત? કૃષ્ણા, રાજ્યભરમાં વરસાદની હિસાબે પાણી છોડવામાં આવ્યા છે, તેમજ ઉપરવાસમાં વરસાદના લીધે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તેમજ આપ દ્રશ્યમાં જોઈ શકો તે મુજબ છે કે સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે, તેમજ ઉપરવાસમાં વરસાદના હિસાબે 70,000 ક્યુસેક પાણી ધરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યું છે. તેમજ નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાનું હોવાથી સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે આજ સવારે 9:30 વાગ્યાથી લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. તેમજ લોઅર સ્વામિનારાયણ ઉપર સાબરમતી નદીનું પાણી આવવાની શક્યતાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સાબરમતી નદીનું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી લોકોની અવર જવર પર સૂચન આપવામાં આવ્યું છે. તેમજ વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે, 9 દરવાજા 3 ફૂટ તેમજ 10 દરવાજા પૂરા ખોલી દીધા. જી જી, આભાર માહિતી આપવા માટે. તો ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી છે, જેના કારણે રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યું છે. લોકોને રિવરફ્રન્ટ પર ન જવા માટે સૂચના આપવામાં આવી છે.